ભરૂચ નજીક આવેલ નર્મદા કોલેજની બાજુમાં આવેલ ઝાડીમાં એક આદિવાસી સગીર કન્યા પર બળાત્કાર ગુજારાયો હતો. સગીર કન્યા પરના બળાત્કારમાં અન્ય બે આરોપીઓએ મદદ કરી હતી. આ બનાવ અંગે વિગતો જોતા સગીર આદિવાસી કન્યાના સગા સંબંધીઓ અને આદિવાસી સમાજના આગેવાનો સી ડિવિઝન મથક ખાતે પહોંચી ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધવા અંગે આનાકાની કરતા સી ડિવિઝન પોલીસ વિસ્તારમાં ઉપસ્થિત આદિવાસીઓના સમૂહ અને સગીર કન્યાના સગા સંબંધીઓએ દેખાવો શરૂ કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી લેતા એનું કારણ શું? શું ગરીબને ફરિયાદ લેવાની પોલીસ સ્ટેશનની ફરજ નથી? ફરિયાદ લેવાનું તો બધાને પોલીસ સ્ટેશન શું કામ હોય છે બધાની ફરિયાદ લેવા માટે? નહીં કે ગરીબ કે માલદારને અન્યાય થાય એ માટે પોલીસ સ્ટેશન નથી હોતું. પોલીસ સ્ટેશન બધાને માટે છે. સરકારી ઓફિસ હોય એ બધાને માટે ન્યાય મળવો હોવો જોઈએ. એક બાળકીને અન્યાય થતો હોય અને બીજા છાવરતા હોય, પક્ષવાળા એક્સ વાય ઝેડ પક્ષને છાવરતા હોય, એ અમે ચલાવી નહીં લેવું. અમે આદિવાસી જય ભીલિસ્તાન BTS આ અમે ચલાવી લેવા માગતા નથી. મેં જમવા જઈલી ની તે એક નારું અંધારું હતું ને, ત્યાંથી મને ઉઠાઈને એકમાં બે હાથ દીધી. મારી બહેનપણને મન જોઈને નાઈશું થઈ લ્યો. આવી ઉગ્ર રજૂઆતો થઈ હતી ત્યારબાદ ગુનો નોંધાતા સી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સગીર કન્યાને તેની મરજી વિરુદ્ધ ઇકો કારમાં બેસાડી નર્મદા કોલેજની બાજુમાં આવેલ ઝાડીમાં તેની પર જૂના તવરાના આકાશ ભાઈલાલ પઢિયારે બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે સંજયસિંહ રતનસિંહ પરમાર, નલીન કેસરીસિંહ પરમાર બંને રહેવાસી જૂના તવરાએ મદદગારી કરી હતી. આ બનાવની તપાસ STSC નાયબ પોલીસ અધિક્ષક કરી રહ્યા છે.